કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 14 ઓગસ્ટ બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકારી કર્મચારીઓ માટે અગત્યની ઘોષણા કરી છે. રાજ્ય સરકારના કર્મચારીઓની ગ્રેચ્યુઇટી મર્યાદા બમણી કરવામાં આવી છે. બોર્ડ, નિગમ, કોર્પોરેશન સહિતની સરકારી સંસ્થાઓમાં આ નિયમ અમલી બનશે. કર્મચારીઓને રૂપિયા 10 લાખને બદલે હવે રૂપિયા 20 લાખની મર્યાદામાં ગ્રેચ્યુઇટી ચૂકવાશે. રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે મેડિકલના વિદ્યાર્થીઓ માટે નવી ઘોષણા કરી છે. રાજ્યમાં MBBS પાસ કરનાર ડોક્ટરોએ ગામડામાં ફક્ત 1 જ વર્ષ સેવા આપવાની રહેશે. અત્યાર સુધી ડોક્ટરોએ ગ્રામ્ય વિસ્તારોમાં 3 વર્ષ સેવા આપવી પડતી હતી. સેવા ન આપનાર ડોક્ટરે રૂપિયા 20 લાખનો દંડ ભરવો પડશે. સરકારી સહાયથી અભ્યાસ કરેલા ડોક્ટરોએ 5 લાખના બોન્ડ સાથે 50 લાખની ગેરંટી આપવી પડશે. ઉલ્લેખનીય છે કે રાજ્યની આરોગ્ય સંસ્થાઓમાં 12,000થી વધુ જગ્યાઓ ખાલી છે. સરકારના નવા નિર્ણયથી કર્મચારીઓની અછત વધવાની શક્યતા છે. આવતીકાલે દેશનો સ્વતંત્રતા દિન છે, તેમજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. દેશભરમાં બંને ઉત્સવોને લઈને ઉત્સાહનું વાતાવરણ છે. સ્વતંત્રતા પર્વની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી રાજધાની દિલ્હીમાં થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરશે. ગુજરાતમાં સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી છોટા ઉદેપુરમાં થશે. જામનગરની જિલ્લા કક્ષાની ઉજવણી જોડિયાના કુન્નડ ગામે થશે. કાર્યક્રમમાં રાજ્યમંત્રી જયેશ રાદડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા કક્ષાની ઉજવણી દ્વારકામાં થશે. જામ્યુકો દ્વારા શહેર કક્ષાની ઉજવણી રંજીતનગરમાં કરવામાં આવશે. મેયર હસમુખભાઈ જેઠવા દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને POK અંગે નિવેદન આપ્યું છે. તેમણે મોદી સરકાર POK માં લશ્કરી કાર્યવાહી કરે તેવો ભય વ્યક્ત કર્યો છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી મોદી સરકાર POK પર કબજો કરી શકે છે. ઇમરાન ખાનના નિવેદનથી પાકિસ્તાન ભયભીત છે એ જાહેર થાય છે. જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં લાંબા સમયથી દબાણની સમસ્યા છે. આદેડ ટ્રાફિક તેમજ ફેરીવાળાઓના દબાણથી સ્થાનિક વેપારીઓ પરેશાન છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે વેપારીઓ માંગ કરી રહ્યા છે. જે માહોલ અત્યારે છે એમાં અમારો વેપારી વર્ગ વેપાર કરી શકે એમ નથી. ખૂબ જ પરિસ્થિતિ તંગ છે. હવે સારો માહોલ અધિકારી અમને લોકોને આપે, અમે લોકો કોઈ પણ જાતના દબાવ વગર અમે લોકો વેપાર ધંધો કરી શકીએ. આ મુદ્દે જામનગર વેપારી મહામંડળ દ્વારા મેયરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જો સમસ્યા નહીં ઉકલે તો 17 ઓગસ્ટથી આંદોલન કરવાની વેપારીઓએ ચીમકી આપી છે. જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં શ્રાવણી મેળાનું આયોજન થયું છે. મેળામાં ઇલેક્ટ્રોનિક રાઇડ્સ બંધ રાખવામાં આવી છે. લાયસન્સ રજૂ કર્યા પછી જ તંત્ર રાઇડ્સ ચાલુ કરવાની મંજૂરી આપશે. જામ્યુકોના વિપક્ષના નેતા અલ્તાફ ખફીએ રાઇડ્સ સંચાલકોની રજૂઆત સાંભળી હતી. પૂર્વ સાંસદ તથા ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે પણ ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.